गुजरात तथा एमपी में 70 गुना आचरनार कुख्यात गेंगना 3 सूत्रधारों पकड़ाया। अमदावाद पोलिस पर फायरिंग उपरांत धाड़ लूंट घरफोड़ चोरी जेवा गंभीर गुना ने अंजाम आपती मध्य प्रदेश की कुख्यात गेंगना 3 सूत्रधारों ने क्राइम ब्रांचे पकड़ी पड़ा है। आ गेंग पास थी 3 बाइक, रोकड़, मोबाइल, हथियारों सहित 75,400 मुद्देमाल कब्जे कर्यो हतो। 10 गुनाओ पैकी 4 गुनाओ सूरत में अडाजण, पूना, उमरा 2 तेमज अंकलेश्वर 2, वलसाड, नडियाद, आणंद, वडोदरा पोलिस स्टेशन विस्तारना चोरीना गुनाओ उकेली नाख्या हता। कुल 7 घरफोड़ चोरी अने 3 वाहन चोरी आ गेंगे करी हती। क्राइम ब्रांचना हाथे पकड़ायेला रीढ़ा गुनेगारों में जगदीश उर्फे कैलाश उर्फे जग्गा उर्फे श्याम प्रभुलाल चौहान, कल्लू उर्फे प्रकाश देवी प्रसाद कुशवाहा અને સંજય ઉર્ફે હેમંત ઉર્ફે બબલુ રમેશ કોલી, ત્રણેય પૈકી જગદીશ ઉર્ફે કૈલાશ સૂત્રધાર છે। આ ગેંગે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 70 ગુનાઓ કરેલા છે। ચોરીના દાગીના ઇન્દોર અને રતલામમાં દલાલ મારફતે સોની બજારમાં વેચી દીધા હતા। જગદીશ ઉર્ફે કૈલાશે ચોરીના 35 ગુનાઓમાં પકડાયો છે। તેવી જ રીતે સંજય કોલી 23 ગુનાઓ તેમજ કલ્લુ કુશવાહા 16 ગુનાઓમાં પકડાયો હતો। ભૂતકાળમાં વર્ષ 2009માં અમદાવાદ એલિસ બ્રિજ પોલીસ પર આ ગેંગે ફાયરિંગ પણ કર્યું હતું। મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગ ઝડપાઈ છે। કયા પ્રકારની ગેંગ હતી, કેવી રીતે ગુનાને અંજામ આપી હતી, કેટલા ગુનામાં પકડાય છે અને આરોપીઓ પકડાયા બાદ કેટલા ગુનાઓ કહેવાય। સુરત શહેરમાં જે અનડિટેક્ટ ગુનાઓ છે એને ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા क्राइम ब्रांच ने खास सूचना आपवामां एमने लईने क्राइम ब्रांचनी अलग अलग टीमों वर्कआउट कर रही थी। अने आ बाबते एडिशनल पोलिस कमिश्नर श्री शरद सिंघल साहेब डे टू डे मॉनिटरिंग कर रहा था। दरमियान पीएसआई धणगण अने एमनी टीम ने एक चौक्स अने स्पष्ट बातमी मळे छे के अगाउ सूरत गुजरातनी अंदर तेमज मध्यप्रदेशनी अंदर असंख्य गुनाओमां जेवा धाळ लूट चोरीओ घरफोड़ આવા જે અસંખ્ય ગુનાઓમાં પકડાયેલ જે આરોપીઓ છે કુશવાહા ગેંગ, આ લોકો ફરીવાર સુરતમાં એક્ટિવ થયેલ છે અને સુરતની અંદર ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર, અડાજણની અંદર તેમજ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એને ચોરીઓને અંજામ આપેલ છે। અને એ લોકો હાલમાં પનાસ નહેર જે ખેતીવાડી ફાર્મ પાસે આવેલ છે ત્યાં એ લોકો આવેલા છે અને ત્યાં એકઠા થયેલા છે અને બીજી ચોરીઓને અંજામ આપવાના છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા પીએસઆઈ શ્રી અને એમની ટીમ દ્વારા તાત્કાલિક ત્યાં જઈ એમને કોર્ડન કરી એને પકડી પાડવામાં આવેલ છે। આ જે 3 આરોપીઓ પકડાયેલા છે કુશવાહા ગેંગના, એ 3 આરોપીઓમાં એક છે જગદીશ ઉર્ફે કૈલાશ ચૌહાણ છે, જ્યારે બીજો છે કલ્લુ ઉર્ફે પ્રકાશ દેવી પ્રસાદ કુશવાહા અને ત્રીજો આરોપી છે સંજય ઉર્ફે બલ્લુ રમેશભાઈ કોળી। આ જે 3 આરોપીઓ છે એ 3 આરોપીઓએ ભૂતકાળની અંદર 1998થી આજ દિન સુધી એ લોકો ગુજરાત તેમજ મધ્યપ્રદેશની અંદર ટોટલ 74 જેટલા ગુનાઓની અંદર પકડાઈ ચૂકેલ છે, એનો ગુનાહિત ઇતિહાસ છે। અને હાલમાં પણ એમની પાસેથી 3 મોટરસાઇકલ, 5 મોબાઈલ, 9,500 રૂપિયા જેટલો કેશ તેમજ અન્ય ઘાતક હથિયારો, એની અંદર કોઈતું છે, પછી મ્યાન છે જે અલગ અલગ છે, એ હથિયારો મળી આવેલા છે। આ લોકોની ડિટેલની અંદર પૂછપરછ કરતાં એ લોકોએ અંકલેશ્વર સિટી, પછી વાપી ટાઉન છે, નડિયાદ છે તેમજ અસંખ્ય બીજી ગુજરાતની અંદર ઘરફોડ કરેલાની કબૂલાત કરેલ છે। હાલમાં એ લોકોને અટક કરવામાં આવેલ છે। આ લોકોની એમઓ એ રીતની હતી કે કોઈપણ ગુનાને અંજામ આપવા માટે એ ચોરી હોય કે ધાડ હોય કે લૂંટ હોય એના માટે પહેલાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકો વ્હીકલ ચોરી કરતા હતા। એક જગ્યાએથી વ્હીકલ ચોરી કરી અને એની અંદર 2-3 ગુનાઓને અંજામ આપી પછી આ જે વ્હીકલ છે એમને બિનવારસી મૂકી દેતા હતા અને આ રીતે ગુજરાતની અંદર આવી 4-5 એકસાથે ચોરીઓ કરી અને પોતાના વતન જતા રહેતા હતા। ત્યાં દલાલો મારફતે સોની બજારની અંદર ઇન્દોર અને રતલામની અંદર એ લોકો સોના ચાંદીના દાગીનાઓ એ વેચી નાખતા હતા। તેમજ આ જે ગેંગ છે એમને 2009ની અંદર અમદાવાદ સિટીમાં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ હતું, એનો પણ એનો ગુનો દાખલ થયેલો હતો અને એમાં આ લોકો અટક થયેલા હતા। આમ માથાભારે છે, કુખ્યાત ગેંગ છે, હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે, એના રિમાન્ડ લઈ અને
વધુ ગુનાઓ ઉકેલવાની પૂરેપૂરી શક્યતા છે।